આ સમાચારના પ્રાયોજક છે. રાખી કે તહેવાર પર હર બહેન કા ભરોસા શ્રી મારુતિ કુરિયર સર્વિસ. પ્રોમ્પ્ટ, ક્વિક એન્ડ રિલાયબલ. 30 વર્ષો સે વિશ્વસનીય નામ શ્રી મારુતિ કુરિયર. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. હું છું આપની સાથે જયતિ. સમાચારોની શરૂઆત કરીએ આજની હેડલાઇન્સથી. સિંગડા ગામે માતાની નજર સામે જ બે બાળકો તળાવમાં ડૂબ્યા. દેવી પૂજક પરિવાર ઉપર આભ તૂટ્યું. પોરબંદરના રતનપર ગામે જુગાર ધામ ઉપર દરોડા. 8 શખ્સો 1,00,000ની મતા સાથે ઝડપાયા. પોરબંદરમાં જીએસટીના કાયદા ઉપર યોજાયો સેમિનાર. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન. સત્યનારાયણ ભગવાનનું મંદિર ગુલાબની સુગંધથી મહેકી ઉઠ્યું. ગુલાબના હિંડોળાના દર્શન યોજાયા. સમાચારોમાં આગળ વધીએ. પોરબંદર તાલુકાના સિંગડા ગામે બે બાળકો ડૂબી જવાની ઘટનાથી ભારે રેરાટી વ્યાપી ગઈ છે. મહિલા પોતાના 3 બાળકોને લઈને નજીકના તળાવમાં કપડાં ધોવા માટે ગઈ હતી. એ દરમિયાન 2 દીકરા અને 1 દીકરી કાંઠાના ભાગે ડૂબ્યા હતા. મહિલાએ દીકરીને બચાવી લીધી હતી, જ્યારે 2 દીકરાના ડૂબી જવાથી મોત થયા હતા. સિંગડા ગામે રહેતા અને ખેતરમાં ભાગ્યો અને આજીવિકા રળતા દેવુ પરમારની પત્ની. આજ બપોરના સમયે 6 વર્ષની દીકરી ભારતી તેમજ 9 વર્ષનો પુત્ર મહેશ અને 11 વર્ષનો મોટો પુત્ર ભરતને લઈને રામદેવપીર મંદિર નજીકના તળાવમાં કપડાં ધોવા ગઈ હતી. એ દરમિયાન અકસ્માતે આ 3 સંતાનો ડૂબવા લાગ્યા હતા. આથી તુરંત જ મંજુએ પોતાની દીકરી ભારતીને વાળ પકડી અને બહાર ખેંચી લેતા તેનો જીવ બચી ગયો હતો, જ્યારે ભરત અને મહેશનું ડૂબી જવાથી મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં આસપાસના વાડી વિસ્તારના યુવાનો દોડી આવ્યા હતા અને તળાવમાંથી બંને બાળકોને બહાર કાઢ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેમનું ડૂબી જવાથી મોત થયું હતું. 2 સંતાનોના મોતથી દેવપૂજક પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. એ મારી ઘરવાળી ઝુગડા ધોવા ગઈ હતી. ઝુગડા ધોવા ગઈ હતી ને તે ત્યાંથી પાછળથી 2 છોકરા ડૂબી ગયા. એમ એક છોકરી પડવા ગઈ હતી ને તેને મોર હાથમાં આવી ગયા. પછી મારી ઘરવાળી બૂટી ગયા. પછી એને મારી ઘરવાળી છોકરીને કાઢી ને બરકો આવી. બરકો આવીને પછી મને બરકી ગયો. પછી હું ગયો તો મારે તરતા નહોતું આવતું. તરતા નહોતું આવતું 2 ખેડૂ આવીને કાઢી ગયા. એ કાઢીને પરબાર વ્યાય ગયા. પછી માલદેવામાં ને વાડીએ કહેવા ગયા. માલદેવામાં આવ્યા બધાય. બધાય આવ્યા એ કાઢ્યા તો 108 આવી. 108 આવી તે કે પોરબંદર રહી જાવ કે 5 નંબર તો કરવા. 2 દીકરી અને 2 દીકરા. એમાં 2 દીકરા ઓફતી ગયા. નજર સામે જ 2 પુત્રો તળાવમાં ગરક થઈ જતા તેમના મોત થયા હતા, જેને પગલે માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી. દેવુ ટપુ પરમારને 4 સંતાનો હતા, જેમાં 3 સંતાનો નદી કાંઠે ગયા હતા, જેમાં 2 પુત્રોના મોત નિપજ્યા હતા. આ બંને બાળકોના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના પાલખડા ગામે એક આધેડ ઉપર તેમના જ પુત્રે નશો કરેલી હાલતમાં હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કહેવાય છે કે નશો નાશનું મૂળ છે. દારૂના વ્યસનને કારણે અનેક પરિવારો બરબાદ થયા છે. આવી જ એક ઘટના પાલખડા ગામે બની છે. ગોવાભાઈ પરબતભાઈ સાદિયા પોતાના ઘરે હતા. એ દરમિયાન તેમના પુત્ર નશો કરેલી હાલતમાં આવી પહોંચ્યો હતો. આથી ગોવાભાઈએ તેમને ઠપકો આપતા તેમનો પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડી વડે હુમલો કર્યો હતો. લાકડી મારી દારૂ પીને છોકરો દિનેશ ગોવા પાલખડા ઘરે જ અમારે દારૂ પીને ધમાણ કરતો. બે હેડ્યો મારી એકી માથામાં જ, બીજો અહીંયા લાગ્યો હાથમાં. પુત્રે કરેલા હુમલામાં ગોવાભાઈને હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમણે પોતાના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સીતારામનગર વિસ્તારમાં પિતા પુત્ર ઉપર ગાડી પાર્ક કરવાના મુદ્દે
ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. ટોમી વડે હુમલો કરવામાં આવતા પિતા પુત્ર ઇજાગ્રસ્ત બન્યા હતા. પોરબંદરના સીતારામ નગર વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા વજીરસિંહ બેગરાસિંહ તથા તેમનો પુત્ર કિશનસિંહ પોતાની દુકાને બેઠા હતા. તે દરમિયાન તેની દુકાનની બાજુમાં જ દુકાન ધરાવતા નિજામ મોહિલ અને તેમના બંને પુત્રો ગાડી પાર્ક કરવાની ના પાડી હતી. આ બાબતે બોલાચાલી થતાં આ ત્રણેય શખ્સોએ પિતા પુત્ર ઉપર ટોમી વડે હુમલો કર્યો હતો. મારે કંપની કે સામે મારી પકાર પાર્કિંગ ખડી કરી રખી હતી. પડોશી કો વાટર ખડ્યા કરના થા ઉસને હમને ઉસકો બોલ્યા ભી થોડી દેર મારા કામ હોને કે બાદ મેં ટ્રક યાર રખ લેના. બાદ મેં બોલે નહીં અભી ટાઓ ટામી લેકે આગે. ફિર હમને કહા ભાઈ દાદાગીરી સમ ટાગરી કે મારી કંપની સામે ખડી હૈ તો ઉન્હોને છુટા કા કરના તો કર દિયા. ઓર હમારે મેરે કોઈ મારી લડકો કો મારી કે પડોશી પડોશી ના કે હમકો બચા લિયા. ઓર શો નંબર પે હમને નિઝામ ભાઈ ઉસકે દો લડકે લાલા ઓર એક લડકા ઓર ઉસકા બાબુ તિનોને હમકો ટામી સે કહા કે મેરે ભી લે ગયા લડકે ભી લે ગયા. હમને સો નંબર કો ફોન કિયા. સો નંબર વાળોને તુરંત આયા મારી મદદ કરી બે લોગ ભાગ ગઈ. ફિર ગાડી પાર્ક કરવા મુદ્દે ઝઘડો થતા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. તો બીજી તરફ ઇજાગ્રસ્ત બનેલા પિતા પુત્રને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતના દર્દોની દવાનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. અંતે સરકારે આ હોસ્પિટલને આ દવાનો પૂરતો જથ્થો મોકલાવ્યો છે. પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા ચામડીના રોગની દવાઓનો જથ્થો કેટલાય સમયથી ખૂટી ગયો હતો, જેથી આ રોગના દર્દીઓને બહારથી દવા ખરીદવી પડતી હતી અને આર્થિક ભારણ પણ વધતું હતું. અંતે સરકારે જામનગરથી આ દવાનો પૂરતો જથ્થો મોકલી આપતા હવે દર્દીઓને હોસ્પિટલમાંથી જ સરળતાપૂર્વક દવા મળી રહેશે. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલમાં ફરજ પરના તબીબની બેદરકારીને કારણે રાણાવાવની એક મહિલાને પેટમાં મેલી રહી ગઈ હતી, જેને કારણે આ મહિલાના જીવ ઉપર જોખમ ઊભું થયું હતું. જોકે રાણાવાવની સરકારી હોસ્પિટલના તબીબોએ સારવાર આપી આ મહિલાનો જીવ બચાવી લીધો હતો. રાણાવાવની એરવાડી વિસ્તારમાં રહેતા બાલુભાઈ મોઢવાળિયાની વાડીમાં મજૂરી કામ કરતા દિલીપભાઈ ભાંભરની પત્ની રાધાબેનને પ્રસૂતિ માટે પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક દિવસની સારવાર આપી અને તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. આજે એકાએક તેમને સવારના સમયે પેટમાં દુખાવો ઉપડતા સારવાર માટે રાણાવાવની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન તબીબે એવું જણાવ્યું હતું કે પ્રસૂતિ સમયે મહિલાના પેટમાં મેલી રહી ગઈ હતી, જેથી ઇન્ફેક્શન લાગવાથી તેમને આ તકલીફ થઈ છે. દવાખાના આવ્યા રાણાવાવ, તે આવી છે. દવાખાને કીધું કે ત્યાં પોરબંદર વયા જાય, તે અમે પોરબંદર ગયા. ત્યાં ખાલી એક આધો થી રોકાણ, ત્યાંથી પછી ડિલિવરી થઈ. ત્યાંથી અમને 24 કલાક ત્યાં રાખ્યા અને 24 કલાકમાં પછી અમને રજા દીધી અને પાછા અહીંયા આવ્યા. ત્યાં જે સવારે પાછો અચાનક ઉપાડો લીધો તે અમે પાછા દવાખાને આવી. તે દવાખાને આવી ડૉક્ટરે આવ્યો, કીધું કે આ મેલો નીકળ્યો. થોડીક વાર પર રહી ગયા હોત તો એ કે બેન બચવાની નથી. તે પછી અમે નૈના બેનને અમને લઈને આવ્યા. રાણાવાવ સરકારી હોસ્પિટલના મહિલા તબીબના જણાવ્યા અનુસાર આ મહિલાના પેટમાં વધુ સમય મેલી રહી હોત તો ઇન્ફેક્શન લાગવાથી આ મહિલાના જીવ ઉપર જોખમ પણ ઊભું થયું હોત. જોકે સમયસર સારવાર મળી જવાથી આ મહિલાનો જીવ બચાવી શકાયો છે. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલની બેદરકારીના કારણે વધુ એક પ્રસૂતાનો જીવ જોખમમાં મુકાયો હતો. સુનિલ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર અડવાણા રોડ ઉપર નાના મોટા અનેક પુલો આવેલા છે, તેમાં કેટલાક પુલો જર્જરિત બની ગયા છે. સોઢાણા નજીક આવેલા કુંજવેલ નદી ઉપર બનાવવામાં આવેલા પુલ પર મસ મોટા ગાબડા પડી ગયા છે. પોરબંદરના અડવાણા રોડ ઉપર કુંજવેલ ઉપરનો પુલ હાલ ચોમાસાના સમયમાં જર્જરિત બની ગયો છે. આ પુલ ઉપર મસ મોટા ગાબડા પડી જવાથી વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યા છે. થોડા વર્ષો પૂર્વે જ આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યાં જ તેમાં ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે. ચોમાસાના સમયમાં ભારે વરસાદ હોય છે ત્યારે કુંજવેલ ઉપરથી પાણી ફરી વળે છે. આવા જ સમયે નાના વાહનોને પસાર થવું આ ખાડાને કારણે જોખમી બની રહે છે. લાંબા સમયથી આ પુલ ઉપર ગાબડા પડી ગયા છે
અને આ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવતું નથી, જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કપિલ પાવ, ગુજરાત ન્યૂઝ, અડવાણા. ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ભારે નુકસાન થયું છે, અનેક લોકો બેઘર બન્યા છે, ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ પૂરગ્રસ્ત લોકોની વહારે આવ્યા છે. જામખંભાળિયા અને ધોરાજીમાંથી હજારોની સંખ્યામાં ફૂડ પેકેટો તૈયાર કરી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. બનાસકાંઠા વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે ભારે નુકસાન થયું છે અને ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, તો કેટલાક લોકો બેઘર બન્યા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે સૌરાષ્ટ્રમાંથી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડ પેકેટો મોકલવામાં આવી રહ્યા છે. જામખંભાળિયામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સામાજિક સંસ્થાઓના સહયોગથી 10,000થી પણ વધુ ફૂડ પેકેટો તૈયાર કરી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતના જે અગત્યના જિલ્લાઓ છે ત્યાં પૂર હોનારત જે થઈ છે એના અસરગ્રસ્તો માટે જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકા તરફથી પણ ફૂડ પેકેટ્સ મોકલવા માટેની વ્યવસ્થા આજે અમે કરેલી છે. 10,000 જેટલા ફૂડ પેકેટ્સ અમે આજે ત્યાં જિલ્લા વહીવટીતંત્રને આપવા માટે, ત્યાંના અસરગ્રસ્તોને એનું વિતરણ કરવા માટે અહીંથી મોકલવામાં આવશે. આ ફૂડ પેકેટ્સ તૈયાર કરવા માટે અમને જિલ્લાની અગ્રગણ્ય જે સંસ્થાઓ છે, જલારામ સેવા ટ્રસ્ટ છે, સ્વામિનારાયણ સંસ્થાન દ્વારકા છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા પણ બટેટા, ડુંગળી, કઠોળ અને કપડાં તેમજ થેપલા સહિતની 17-18 જેટલી ચીજવસ્તુઓની એક કીટ તૈયાર કરવામાં આવી હતી અને વહીવટી તંત્ર દ્વારા આ કીટ પૂરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવી હતી. ઉત્તર ગુજરાતમાં તાજેતરમાં વરસાદને કારણે અતિવૃષ્ટિ થયેલ છે, તો ત્યાં લોકો ઘણા દુઃખી અને હેરાન બેઘર થયેલા છે. તો ધોરાજી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનએ તાજેતરમાં તાત્કાલિક નક્કી કરેલું અને ઘરની અંદર જોઈ જરૂરી ચીજવસ્તુ ખાવા માટેની એકત્ર કરેલી છે. રસોડામાં જોઈ ખાવા પીવામાં 18 જેટલી વસ્તુઓ એ એકત્ર કરી અને અહીંથી એક ટીમ દ્વારા ટેમ્પો દ્વારા મોકલવામાં આવી છે. સેમમાં ચણાની દાળ છે, લોટ છે, તેલ છે, ડુંગળી છે, બટાકા છે, વગેરે વગેરે છે, 18 વસ્તુ મોકલવામાં આવી છે. ગુજરાત અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખાના ખરાબી સર્જાય છે. અનેક લોકોની ઘરવખરી પૂરમાં તણાઈ જતા બેઘર બન્યા છે. આવા પૂરગ્રસ્તોની વહારે આવી અને સૌરાષ્ટ્રે ફરી એક વખત માનવતા મહેકાવી છે. અલ્પેશ ત્રિવેદી સાથે જય ગોસ્વામી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટા ખાતે જનરલ યુનિવર્સિટી ગાંધીનગર તથા સંખ્યમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પરિવાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંતાનોનું જતન કઈ રીતે કરવું તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપલેટામાં છેલ્લા 3 વર્ષથી તપોવન કેન્દ્ર ચાલી રહ્યું છે. આ સંસ્થા દ્વારા સ્વસ્થ, શ્રેષ્ઠ અને સુંદર સંતાનના સર્જન અને પરિવારના સદસ્યો આ સત્યનું મૂલ્ય સમજે તેવા હેતુથી પરિવાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના આગેવાનોએ એવું જણાવ્યું હતું કે સંતાનોનું નાનપણથી જ યોગ્ય રીતે જતન અને સંસ્કારનું સિંચન કરવામાં આવે તો શ્રેષ્ઠ નાગરિક બની શકે. મારી પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવું છું. આ તપોવન સંશોધન કેન્દ્ર સાથે હું છેલ્લા 5 વર્ષથી જોડાયેલો છું. અમારે ધોરાજીમાં પણ તપોવન સંશોધન કેન્દ્ર ચાલે છે. તપોવન સંશોધન કેન્દ્ર દ્વારા જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારથી જ એને સંસ્કાર આપવાનું એક અનુરૂપ કેન્દ્ર છે કે જેના દ્વારા ભારતના ભવિષ્ય માટે અને આપણા ભારતની ઉજ્જવળ સંસ્કૃતિ માટેનું જે પણ બીજરોપણ થાય છે અને આવનારી પેઢી જે ભારતનું ભવિષ્ય, ભારતનું નામ રોશન કરે એના માટે આ એક અનુરૂપ અનેરું કેન્દ્ર છે. અને અહીંયા બધા જ દંપતીઓને ખાસ આવવા માટે મારો એક આગ્રહ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તબીબે એવું પણ જણાવ્યું હતું કે અઢળક સંપત્તિ હોય છે પરંતુ અનહદ બેચેની ધરાવતા પરિવારો બીમારી, ઝઘડાઓથી અને કાનૂની કાયદાઓથી અનેક મનોયાતનાઓ અને પીડાઓ વેઠી રહ્યા હોય છે. તેની પાછળ ચોક્કસ કારણો રહેલા છે. આથી સંતાનોનો ઉછેર સારા વાતાવરણમાં કરવામાં આવે તો સુંદર પરિવારનું નિર્માણ થઈ શકે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. દિનેશ ચંદ્રવાડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જામકંડોરણા ખાતે નેચર ક્લબ દ્વારા કન્યા છાત્રાલયના પટાંગણમાં રાહત દરે ફૂલછોડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જામફળ, ચીકુડી, નાળિયેરી સહિતના ફળફળાદીના રોપો તેમજ કાશ્મીરી ગુલાબ, ઇંગ્લિશ ગુલાબ, મોગરો, રાતરાણી આ ઉપરાંત આયુર્વેદિક રોપાનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ નવરંગ મિત્તલ રાજકોટ, છેલ્લા ઘણા વર્ષોથી ગામડાની અંદર ખેડૂતોને સસ્તા સારા રોપા મળે એવા હેતુથી અમે જઈએ છીએ. ખાસ તો એટલા બધા સસ્તા રોપા આપીએ છીએ, બજારમાં 250 રૂપિયાનો આંબો વેચાતો હોય કલમી કેસર, એ અમે 100માં. એમ થાય કે ભાઈ આ ફંડ માટે શું કર્યું, તો સમાજને નવો રસ્તો મળે એવું કર્યું કે મારા છોકરાના લગ્નમાં કાંઈ ખર્ચો નથી કર્યો, ખાલી 3 જણા એને ભીણાવાઈ ગયા અને 20-25 લાખ રૂપિયા બચાવી દર વર્ષે આ પૈસાનો એમાં ઉપયોગ કરીએ છીએ. ખાસ તો જામફળ આવે, સીતાફળ આવે, લીંબુ, કાસીદ, ખરખોડી પાછળ અમે ખૂબ ધ્યાન આપીએ છીએ, કેમકે આપણે ત્યાં ખરખોડી પહેલાં ખૂબ હતી સૌરાષ્ટ્રમાં, હવે નામશેષ થઈ ગઈ છે, એટલે ફરીથી સજીવન થાય, લોકો એને ખાતા થાય એવો હેતુ છે. હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે પોરબંદર જિલ્લામાં જુગારના હાટલા શરૂ થઈ ગયા છે. રતનપર ગામે જાહેરમાં ચાલી રહેલા જુગાર ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ જુગારીઓ પડમાં આવી ગયા છે. રતનપર ગામની સીમમાં જાહેરમાં જુગાર ચાલી રહ્યો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળતા પીએસઆઈ એસકે ઓડેદરા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો અને સીમમાં જાહેરમાં જુગાર રમી રહેલા રામા ભીખા ઓડેદરા, નિલેશ ઉર્ફે ગોપાલ મસરી ઓડેદરા, માલદે ઝાંઝા ઓડેદરા, દેવા ભકા સુંડાવદરા, લક્ષ્મણ નાગા કારાવદરા, પિયુષ ઉર્ફે પવન કાના મોઢવાડિયા, હરીશ ઉર્ફે કારુ વર્ષી ગોઢાણિયા, જીતેન્દ્ર ઉર્ફે બકરી દેવજીભાઈ કોટિયા સહિતના 8 શખ્સોને ઝડપી લીધા હતા અને સ્થળ ઉપરથી રૂપિયા 1,11,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રતનપર ગામે રામા ભીખા ઓડેદરાના મકાન પાસે અમુક કિસ્મો જાહેરમાં લાજના અજવાળે પૈસા પાનાથી અતિન પતિ રોમ પોલીસ નામનો આર્જિતનો જુગાર રમે છે, જેથી પ્રાથમિક બંદમો કરી રતનપર ગામે રેડ કરતા રામા ભીખા ઓડેદરા વગેરે 8 જણા રોકડ રૂપિયા 1,11,600ના મુદ્દામાલ સાથે ગંજી પિતાના ભાવના સાથે મળ્યા હતા. દોરસરની કાર્યવાહી કરી ઉદ્યોગનગર પોલીસે ગુનો દાખલ કરાવેલ છે અને આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે. જાહેરમાં ચાલી રહેલા જુગાર ઉપર પોલીસે દરોડો પાડતા પત્તા પ્રેમીઓમાં નાસભાગ મચી ગઈ હતી. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે જુગારનું દૂષણ વધતા પોલીસની દોડધામ પણ વધી છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જીએસટીના કાયદાને લઈને હાલ વેપારીઓ મૂંઝવણમાં મુકાયા છે. પોરબંદરના વેપારીઓને જીએસટીના કાયદા અંગેનું માર્ગદર્શન મળી રહે તે માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વેપારીઓ માટે કાર્યરત સંસ્થા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જીએસટીના કાયદા ઉપર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જીએસટીના કમિશનર કક્ષાના સીઆર લાડુમોર, જેએન વિડજા અને એચવી જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એવું જણાવ્યું હતું કે વેપારીઓના મુખ્ય પ્રશ્નમાં વાર્ષિક કેટલું ટર્નઓવર હોય તો જીએસટી નંબર લેવો, 20 લાખથી વધારે ટર્નઓવર થાય તો કઈ પ્રોસિજર કરવી તે સહિતનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હવે જીએસટીનો સેમિનાર રાખ્યો હતો, જે વેપારીને જે અડચણરૂપ હતું કે ભાઈ જીએસટીના કાયદા જે હતા એના કાયદાની શું ગૂંચવણ હતી તે સમજમાં નહોતું, તેના માટે કેબિનેટ મંત્રી શ્રી ભાવભાઈ બોખરીના નેજા હેઠળ જીએસટીના જે ડેપ્યુટી કમિશનર શ્રી લાડુમલ સાહેબ, શ્રી ગોયાણી સાહેબ તેમજ જૂનાગઢના અને સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી જોશી સાહેબ અને પોરબંદરના વિંજરા સાહેબ, આ બધા સરકારી અધિકારીએ ગઈકાલે પોરબંદરના વેપારીને સેમિનારમાં એવી રસપ્રદ વાતો કહી કે વેપારીના જે કંઈ પણ પ્રશ્નો હતા તે તમામ સોલ્વ થઈ ગયા છે અને વેપારીને જે જીએસટીનો જે ભય હતો તે ભયમુક્ત થઈ ગયા એવું વેપારી વાતાવરણમાં આજે નવું એક જાણવા મળેલું છે. કે ગઈકાલનો જે સેમિનાર હતો તે અમારા પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સના ઇતિહાસમાં સર્વપ્રથમ આવો બહુ સારો પ્રોગ્રામ કહેવાય એવા પ્રોગ્રામ ગયેલો હતો અને ખરેખર અમે એને આભારી છીએ. કેબિનેટ મંત્રી બાબાભાઈ બોખરીના અને જે જીએસટીના ડેપ્યુટી કમિશનર આવ્યા હતા એમના પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે જીએસટીના જે કાયદાના જે નિયમો હતા એ નિયમોનો અમને કંઈ ખબર નથી પડતી, વેપારીઓને કંઈ ખબર નથી પડતી, તે સમજાવ્યા અને વેપારીના જે પ્રશ્નો હતા તે હલ થયા એના માટે અમે ડેપ્યુટી કમિશનર સાહેબનો અને કેબિનેટ મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે એવું જણાવ્યું હતું કે દેશમાં અગાઉ અનેક ટેક્સ લાગતા હતા, તેમાં સરળતા લાવી અને વેપારીઓના હિતમાં તેમજ દેશ ઝડપથી વિકાસ તરફ આગળ ધપે તે માટે જીએસટીનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે. જીએસટીના સેમિનાર દરમિયાન જાણીતા તબીબ ડૉક્ટર નીતિનલાલ દ્વારા તાજેતરમાં જ પોરબંદરના 1500 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હોય તેઓનું કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રણજીત કોડિયાતર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં અનેકવિધ સેવા યજ્ઞો ચલાવતી સંસ્થા લાયન્સ ક્લબના હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ દબદબા ભેર યોજાયો હતો, જેમાં નવનિયુક્ત પ્રમુખ પંકજભાઈ મજીઠિયાએ અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવશે તેવો કોલ આપ્યો હતો. પોરબંદરમાં વર્ષોથી સેવા યજ્ઞો ચલાવતી લાયન્સ ક્લબના નવા હોદ્દેદારોની વરણી તાજેતરમાં જ કરવામાં આવી હતી. લાયન્સ ક્લબના પ્રમુખ તરીકે પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને લોહાણા અગ્રણી પંકજભાઈ મજીઠિયાની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ સહિતના હોદ્દેદારોની શપથવિધિ સમારોહ સાંદીપની ઓડિટોરિયલ હોલ ખાતે યોજાયો હતો, જેમાં કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, ઇન્સ્ટોલિંગ રાજુભાઈ માનવાણી દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. પંકજભાઈ મજીઠિયા ઉપરાંત લાયનીસ ક્લબના પ્રમુખ જ્યોતિબેન મસાણી અને લિયો ક્લબના પ્રમુખ સરજુભાઈ કારિયાને પણ આ તકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. લાયન્સ ક્લબના શપથવિધિ સમારોહમાં અધિક જિલ્લા કલેક્ટર મહેશ જોશી, લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુરેશભાઈ કોઠારી, વિનોદભાઈ દતાણી તેમજ શહેરના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાયન્સ ક્લબના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે લાયન્સ ક્લબના નવનિયુક્ત પ્રમુખ પંકજભાઈ મજીઠિયાએ જણાવ્યું હતું કે લાયન્સ ક્લબની પરંપરા મુજબ અનેક સેવાકીય કાર્યો કરી અને માનવતા મહેકાવશું અને સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ કરીશું. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. શાળાએ અભ્યાસ કરવા માટે જતા બાળકોને શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન થાય તે માટે વાલીઓએ શું કરવું તે માટે ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વાલીઓ માટે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો. આજના સમયમાં દરેક ક્ષેત્રે હરીફાઈ જોવા મળી રહી છે. શિક્ષણમાં પણ વાલીઓ દ્વારા પોતાના બાળકોને સારા માર્ક્સને લઈને સતત દબાણ કરવામાં આવતું હોય છે. આ બાળક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે, સારા સંસ્કાર મેળવી શકે તે માટે બાળકનું નાનપણથી જ કઈ રીતે સિંચન કરવું જેથી બાળકનું શ્રેષ્ઠ ઘડતર થઈ શકે તે માટે ચમ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સાગર સંસ્કાર હોલ ખાતે વાલીઓ માટે એ ટુ ઝેડ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટિવેશનલ સ્પીકર શ્વેતા અંતાણી, ડોક્ટર ચિરાગ જાદવ અને ડોક્ટર ભાર્ગવ રાયચુરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ બાળકોના ઘડતર માટેનું શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. हम चम स्कूल में बहुत सारी प्रवृत्तियाँ करते हैं जिसमें बच्चों की जो डेवलपमेंट में उनकी पर्सनैलिटी डेवलपमेंट उनकी साइकोलॉजिकल डेवलपमेंट में काम आए. लेकिन आज हमने पेरेंट्स के लिए भी ये सेमिनार ऑर्गेनाइज़ किया है जिसमें मिस श्वेता अंतानी, डॉक्टर चिराग यादव और डॉक्टर भार्गव रायचूरा जिन्होंने पेरेंट्स को ये गाइडेंस दी है कि किस तरह से वो एक अच्छा पेरेंट बन सकते हैं, चाइल्ड साइकोलॉजी को समझ सकते हैं और पूरी ए टू जेड जो एक पेरेंट को आना चाहिए, एक बच्चे की देखभाल कैसे करनी है, कैसे हम पेरेंट्स हैं तो और अच्छे पेरेंट्स बन सकते हैं. और आजकल के जो ये कॉम्पिटिटिव ज़माने में और टेक्नोलॉजी के डेवलपमेंट की वजह से हम बच्चों को अच्छी आदतों का एक एग्जाम्पल भी दे सकें. और मिस श्वेता अंतानी ने बहुत ही अच्छे तरीके से ये हमें पूरी ए टू जेड बच्चों की जो पेरेंट की डेवलपमेंट है वो समझाई है जिसके द्वारा हम एज अ पेरेंट और अच्छे पेरेंट्स बनकर बच्चों को और अच्छा गाइडेंस दें ताकि हमारे बच्चे जो हैं वो आगे चल के एक अच्छा नागरिक बनकर इस देश के लिए कुछ अच्छा कर सकें. આ કાર્યક્રમમાં ચમ સ્કૂલના આચાર્ય સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમજ બહોળી સંખ્યામાં વાલીગણની હાજરી જોવા મળી હતી. ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા બાળકોને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેમના ઘડતર માટે પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. રણજીત કોડિયાતર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર હર્ષદ રોડ ઉપર આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાન ઈજાગ્રસ્ત બન્યો હતો. આ અકસ્માત કાર અને બાઇક વચ્ચે થયો હતો. પોરબંદર હર્ષદ રોડ ઉપર શ્રીનગર નજીક એક યુવાન મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન ઓવરટેક કરતી વેળાએ સામેથી આવતી કાર સાથે આ બાઇક અથડાયું હતું. કાર ચાલકે બાઇક સવાર યુવાનને બચાવવાનો પ્રયાસ કરતા આ બંને વાહનો રોડની સાઇડમાં આવેલી બાવળની જાળીમાં ઘૂસી ગયા હતા, જેમાં બાઇક ચાલક યુવાનને ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે કારમાં રહેલા લોકોને કોઈ ઈજા પહોંચી ન હતી. આ બનાવની જાણ થતાં સેવાભાવી યુવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડાયો હતો. રામ મોઢવાડિયા, ગુજરાત ન્યૂઝ, ભાવપરા. પોરબંદરમાં ભગવાન સત્યનારાયણના મંદિરે શ્રાવણ માસ દરમિયાન નિયમિત હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવે છે. આજે શનિવારે ગુલાબના ફૂલના હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મનોરમ્ય દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ હિંડોળાના દર્શન ઉપર જોઈએ ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ.
આપની પાસેથી રજા લેવાનો, પરંતુ તે પહેલા ફરી એક નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. સિંગડા ગામે માતાની નજર સામે જ બે બાળકો તળાવમાં ડૂબ્યા. દેવી પૂજક પરિવાર ઉપર આભ તૂટ્યું. પોરબંદરના રતનપર ગામે જુગાર ધામ ઉપર દરોડા. 8 શખ્સો 1,00,000ની મતા સાથે ઝડપાયા. પોરબંદરમાં જીએસટીના કાયદા ઉપર યોજાયો સેમિનાર, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન. સત્યનારાયણ ભગવાનનું મંદિર ગુલાબની સુગંધથી મહેકી ઉઠ્યું. ગુલાબના હિંડોળાના દર્શન યોજાયા. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. આજ સમય ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.